नमस्कार दर्शक मित्रों, हूँ छू वाहिद मसद्दी अने आप निहाळी रह्या छो हम टीवी भरूच न्यूज। हवे निहाळीशुं आजना मुख्य समाचारों। भरूच जिल्लानी पालिकाओ द्वारा एनओसी नहीं आपता वर्षोथी चिकन मटन वेचनारा दुकानदारों अने मरघा पालन करता लोको माटे आफत उभी थई छे। भरूच जिल्लामां पोल्ट्री फार्मना दुकानदारों सहित सरकार द्वारा स्लॉटर हाउसनी व्यवस्था नहीं करवामां आवता लाइसेंस इश्यू नहीं थता तेओने दुकानो बंद करवानी नोटिस बाद आजे तमाम पोल्ट्री फार्मना मालिको अने दुकानदारो द्वारा चिकन अने मटन नी दुकानो उपर कोई ज कार्यवाही नहीं करवानी मांगणी करतो आवेदन पत्र जिला कलेक्टर ने पाठवीने ज्यां सुधी सरकार स्लॉटर हाउस नी परमिशन ना आपे तेमज लाइसेंस इश्यू ना थाय त्यां सुधी धंधो करवा माटेनी मंजूरी मांगी हती। भरूच जिल्लामां आवेली नगरपालिकाओ द्वारा फूड एंड ड्रग्स विभागनी टीम साथे मटन चिकन वेचता दुकानदारों पर कवाई बोलावी दुकानो बंद करावी सीलिंगनी कामगीरी शुरू करता बे दिवसथी हजारो लोकोनी रोजीरोटीनो प्रश्न उभो थयो हतो। तेमज मरघा पालन करता खेडूतो अने तेनुं कटिंग करता दुकानदारोनी रोजीरोटीने पगले आजे भरूच जिल्ला पोल्ट्री फार्म ट्रेडिंग्स एंड दुकानदार एसोसिएशन द्वारा जिला कलेक्टरने आवेदनपत्र पाठवीने ज्यां सुधी पालिका अने सरकार द्वारा स्लॉटर हाउसनी व्यवस्था नहीं थाय त्यां सुधी दुकानदारोने चिकन मटन वेचवानी छूट आपवामां तेवी मांगणी करतुं आवेदन पत्र राज्यपालने संबोधीने जिला कलेक्टरने आपी रजूआत करी हती। हाल हाईकोर्टना हुकम बाद महानगरपालिकાઓના કમિશનરો દ્વારા જાહેરમાં વેચાતા મટન ચિકનની દુકાનો પર વેચતા દુકાનદારો સામે કાયદે કે પગલાં ભરી દુકાનો સીલિંગ કરવાનું શરૂ કર્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં આવેલી ચાર નગરપાલિકા દ્વારા પણ મટન અને ચિકન વેચતા દુકાનદારોની દુકાનો બંધ કરાવીને ધંધો બંધ કરાવી દીધો છે। લોકોને નોટિસ આપ્યા વિના જ કામગીરી કરીને બે ત્રણ દિવસથી ચિકન અને મટન વેચતા દુકાનદારોની દુકાનો બંધ કરાવી દેતા હજારો લોકો બેરોજગાર થઈ ગયા છે। ત્યારે આ મામલે તપાસ કરતા ભરૂચ જિલ્લાની એક પણ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સ્લોટર હાઉસ અંગે કોઈ જ કાર્યવાહી કરી નથી, એક પણ સ્લોટર હાઉસ બનાવવા કે રિપેરિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી નથી। ઉપરથી ભરૂચ જિલ્લામાં બકરા અને મરઘાનું મટન વેચનારાઓને મળતા લાયસન્સ માટે એનઓસીની આપવામાં આવતી નથી। લગભગ 8-10 વર્ષથી ભરૂચ જિલ્લામાં એક પણ મટન કે ચિકનની દુકાનને નગરપાલિકાઓ દ્વારા કે જે તે તંત્ર દ્વારા એનઓસી નહીં આપતા લાયસન્સ ઇસ્યુ થયા નથી કે ના નવા લાયસન્સ બનાવવામાં આવ્યા નથી। ત્યાં હવે લાયસન્સ નથી તેમ કહીને થઈ રહેલી કામગીરીથી તેની સીધી અસર હજારો લોકો પર થઈ રહી છે, જેને લઈને હાલ ભરૂચ અંકલેશ્વર આમોદ જંબુસર શહેરમાં ચિકન મટન વેચાણ કરતા દુકાનદારો પર તબાઈ બોલતા આજે ભરૂચ જિલ્લા પોલ્ટ્રી ફાર્મ્સ ટ્રેડિંગ એન્ડ ચિકન મટન દુકાનદાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આજે રાજ્યપાલને સંબોધીને આપેલા આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કે હાલ છેલ્લા ઘણા વર્ષથી પાલિકાઓ દ્વારા લાયસન્સ માટે એનએસયુ આપવામાં આવતી નથી, ઓનલાઈન બધા જ ફોર્મ ભરવા તૈયાર છે અને ઓનલાઈન કેટલાક લોકોએ લાયસન્સ કઢાવ્યા છે, પરંતુ તેના માટે નગરપાલિકાની એનએસયુ હોવી જરૂરી છે અને નગરપાલિકાએ વર્ષોથી અનેક દુકાન સંચાલકોને એનએસયુ આપી નથી, ના મટન વાળાને આપી છે ના ચિકન વાળાને આપી છે, ત્યારે એનએસયુ તો નથી જ આપતા સાથે સાથે સ્લોટર હાઉસની વ્યવસ્થા પણ કરી નથી। એનએસયુ આપવાની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે। પોલ્ટ્રી ફાર્મના માલિકોએ મરઘા પાલન કરે છે તેઓને હાલ પાલિકાની કામગીરીથી લાખો કરોડો રૂપિયા નુકસાન થઈ રહ્યું છે, તેની અસર સીધી ચિકન વેચનારા ઉપર થઈ રહી છે, તેની રોજીરોટી બંધ થતા પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે પાલિકા તરફથી એનએસયુ આપવામાં આવે તેમ દુકાનદારો પર ચિકન મટન વેચવાની મંજૂરી આપવામાં આવે તેમજ સરકાર દ્વારા જે સ્લોટર હાઉસો બંધ છે તેને રિપેરિંગ કરી અથવા નવા બનાવીને પુનઃ શરૂ કરવામાં આવે તેમજ મરઘા પાલન અને વિવિધ વેચાણ કરનાર લોકોને હાઈકોર્ટમાં પણ અપીલ કરી છે ત્યાં સુધી સરકાર દ્વારા સ્લોટર હાઉસની વ્યવસ્થા કરી દુકાનો પર ચિકન મટન વેચવાની મંજૂરી આપવામાં આવે જેથી મરઘા પાલન કરનાર અને દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થતું અટકે તેવી રજૂઆત આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને ભરૂચના પોલ્ટ્રી ફાર્મ્સના માલિકો અને દુકાનદારો દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। હવે આજ રોજ અમે પોલ્ટ્રી સંબંધિત ધંધાવાળા ટ્રેડર્સો અને ફાર્મર્સો કલેક્ટર સાહેબને એક એવું આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જે આજરોજ જે આજકાલ જે ચાલે છે કે નગરપાલિકા તરફથી અને એફએસઆઈ તરફથી અમને ચિકન સ્લોટિંગ કરવાનું ના કહેવામાં આવે છે અને અમે લાયસન્સ માટે લગભગ આજથી 10 વર્ષથી પ્રયત્ન કરીએ છીએ, ભાઈ એફએસએસઆઈવાળા એવું કહે છે કે નગરપાલિકાની એનઓસી લાવ્યો તો અમને અમે લાયસન્સ આપીએ, હવે નગરપાલિકા એવું કહે છે કે અમારા હાથમાં પાવર નથી, આ પાવર એફએસએસઆઈને આપેલો છે, એટલે મારા ગયા બે દિવસ પહેલાં અધિકારી સાહેબ સાથે વાત થઈ કે અધિકારી સાહેબ અમને આશ્વાસન આપ્યું છે કે તમારું શોર્ટ ટાઈમમાં નિરાકરણ આનું લાવીશું, પણ ત્યાં સુધી જો આ ધંધો બંધ રહે નિરાકરણ આવતા સુધી તો અમારા ચિકન ટ્રેડર્સોએ તકલીફ થઈ જાય રોજીરોટીનો અને ફાર્મર લોકોનો જે માલ ના નીકળે તે માલને જે ભરણ પોષણ કરવાની સમસ્યા ઊભી થાય
एना माटे अमारे मकाई सोया जे अनाज लावानुं हाय ए लावा माटे अमारे पास पैसा पण ना आवे छे एटले एना माटे घणी समस्याओ सर्जायेली छे। अमारे कलेक्टर साहेबने एक ज रजूआत छे कि आ जे लाइसेंस प्रक्रियाने अमल करवा माटे अमने अने तमे स्लॉटर हाउसोनी व्यवस्था थाय त्यां सुधी अमने चिकन पर चिकन कापवानी अनुमति आपवामां आवे अने त्यां सुधी चिकन सेंटर चालवा रहे तो थोड़ू थोड़ू बधानुं फार्मामां माल भी वेचाई शके अने बधानुं गुजरान पर चाली शके अने ए समय दरमियान जे बे त्रण महिनानो मुदत जो अमने आपवामां आवे तो अमे लाइसेंसो बधा रिन्यू कराई लईशुं अने जो नगरपालिका एनओसी आपवा तैयार थई छे अने ए एनओसी आपे तो अमे एफएसएसआईमां एप्लिकेशन करी अने बधा लाइसेंसो सरकारना प्रोटोकॉल मुजब નિયમોનું પાલન કરી અને દંડો શરૂઆત કરીશું એવી અમે એક રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબને આવેલા છે। અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલ બસ ડેપો સામેની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી જતા એક તબક્કે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો। જો કે ફાયર બ્રિગેડની ટીમ આવીને ગણતરીના સમયમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલી જૂની એસટી ડેપો પાસેની એક ઝૂંપડપટ્ટીમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી। ફાયર બ્રિગેડ દોડતું થયું હતું। અંકલેશ્વર શહેરમાં આવેલા જૂના એસટી ડેપોની સામે એટલે કે સ્ટેશન રોડ ઉપર આવેલ વિસ્તારમાં આજે ડેપોની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની ઘટના ઘટી હતી, જેને લઈને ઘર વકરીનો સામાન સળગવાનું શરૂ થતા એક તબક્કે ઝૂંપડપટ્ટી અને સ્ટેશન વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો ત્યારે ઝૂંપડાઓ સળગવાનું શરૂ થતા આજે તેની જાણ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેની બે ગાડીઓ દોડી આવી હતી અને આગ ઉપર કાબુ લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। જો કે આ દરમિયાન ઝૂંપડપટ્ટીમાં રહેલી વઘર વકરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો। આગની ઘટનાને લઈને લોકટોળું ઉમટ્યું હતું। અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં ખૂબ જ ભરચક વિસ્તાર માનવામાં આવે છે, ત્યારે આગની ઘટનામાં કોઈ પણ જાતની જાનહાની થવા પામી ન હતી, પરંતુ ઝૂંપડામાં રહેતા પરિવારજનોનો ઘર વકરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો, જેને લઈને પરિવારજનો દુઃખી થયા હતા। જો કે કોઈ મોટી આગ ના હોવાના કારણે તેમજ કોઈ જાનહાની ના થવાના કારણે સ્ટેશન વિસ્તારના લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વર શહેરમાં છેલ્લા 37 વર્ષોથી અવિરતપણે ગુજરાત ચશ્માઘર પોતાની સેવા આપી રહ્યું છે। નવા સાજ શણગાર અને વર્લ્ડ બેસ્ટ ક્વોલિટીની દરેક બ્રાન્ડેડ કંપનીઓ સાથે રીઓપનિંગ કરી હજુ કંઈ બેસ્ટ સાથેનું પ્રેઝન્ટેશન, જ્યાં આપને મળશે વર્લ્ડ બેસ્ટ બ્રાન્ડેડ કંપનીઓની હારમાળા। તો આજે જ દરેક વર્લ્ડ બેસ્ટ બ્રાન્ડેડ કંપનીઓ સાથે આપની પર્સનાલિટીને એક નવો લુક આપો। ગુજરાત ચશ્માઘર નિયર સિટી ડેપો અંકલેશ્વર, જીઆઈડીસી શાખા ઓમકાર 2 જીઆઈડીસી અંકલેશ્વર, ગુજરાત ચશ્માઘર। જંબુસર તાલુકાના વહેલમ ગામ ખાતે પ્રેમિકાના પરિવારજનોએ નગ્ન કરીને માર મારવાનો વિડીયો વાયરલ થતા જ પ્રેમિકાના પરિવારજનો સામે ઘાયલ પ્રેમીએ ફરિયાદ દાખલ કરાવી છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વહેલમ ગામ ખાતે પ્રેમ પ્રકરણમાં પ્રેમીને પ્રેમિકાના પરિવારજને ગામમાં મેદાનમાં સરેઆમ નગ્ન કરી ઢોર માર માર્યો હોવાના ઘટનાને તેનો વિડીયો વાયરલ થયો છે। જંબુસર તાલુકાના વહેલ ગામ ખાતે 23 વર્ષીય યોગેશ કનુ કાલુભાઈ વસાવા તેના મોટા ભાઈ સાથે રહે છે। યુવકને ગામની યુવતી સાથે 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો। 27 જાન્યુઆરી યુવતીના પરિવારજને પ્રેમ પ્રકરણની જાણ થતા મધ્યરાત્રિએ યુવતી યોગેશના ઘરે દોડી ગઈ હતી। યુવતીના પરિવારના 4 સભ્ય યુવકના ઘરે આવી જતા બંને પ્રેમી પંકડા ત્યાંથી ભાગી ગયા હતા, જેઓને નજીકમાંથી પકડી યુવતીના પરિવારજને બંને પકડી યુવકને માર મારી યુવતીને લઈ ગયા હતા। ત્યારબાદ ગુરુવારે યોગેશ ગામની ભાગોળે આવેલા મેદાનમાં બેઠો હતો, ત્યાં યુવતીના પરિવારજનો હાથમાં લોખંડના પાઇપ લાકડાના દંડા લઈને દોડી આવ્યા હતા। યુવાનને પકડી તું મારી દીકરીનો પીછો કેમ કરે છે તેમ કહી અપશબ્દોનો વરસાદ વસાવી લાફા ઢીકાપાટોનો માર સપાટાઓ ઝીકવાનું શરૂ કરી દીધું હતું। માનવતાની તમામ હાડોટાવી 5 પુરુષો અને 3 મહિલાઓએ યુવકને નગ્ન કરી અધમુઓ કરી નાખ્યો હતો। ગામજનો તેમજ યુવકના સમાજના લોકો ભેગા થઈ જતા યુવકને માર મારવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો, જેનો થયેલો વિડીયો વાયરલ ભારે ખળભળાટ મચાવ્યો છે। ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા દાખલ કરાયો છે। પ્રેમીએ તેને નગ્ન કરી દોઢ મારનાર પ્રેમિકાના પરિજનો એવા સતી સુરેશ માળી, મહેશ ઈશ્વર માળી, વિજય ભુંજા વાઘેલા, કમલેશભાઈ, મહેશની પત્ની રિંકલ માળી, જયાબેન અને સુરેશ વાઘેલા સામે જંબુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। જંબુસર પોલીસે ગામના વસાવા સમાજના લોકોએ યુવતીના પિતા સરપંચ વિજયભાઈ સમાજના યુવાનો ઉપર અત્યાચાર ગુજારતા હોવાની પણ રજૂઆત કરી હતી અને આ મામલે પોલીસને તપાસ કરવા માટે
અપીલ કરી હતી. દવાખાનામાંથી હું બહાર નીકળતો હતો ત્યારે એક માણસે મને પકડીને એવું કીધું કે તું અહીંથી દવાખાનામાંથી રજા લઈને નાહી જા, નહીં તો હું તને મારી નાખીશ. કે હું આઈસ્ક્રીમ લેવા જતો હતો અને પકડીને એને માસ્ક પહેરેલું હતું. અને બીજું કે અહીં આગળ 25 તારીખે એને રાત્રે 10 વાગે ઉચકીને હોય લઈ જઈને મારો બિલમાં લઈ જઈને. કોને ઉચકી લઈને ગયા? એ મારા ભાઈને. શું નામ છે તમારા ભાઈનું? યોગેશ ભાઈ. જતો ત્યાંથી સીમાએથી મારતા મારતા લાવ્યા. હવે આગળ ખરીમાં માર્યા. મારા મમ્મી ફરાવા જાય ત્યાં મમ્મી છોડાય તો મારા ભાઈ નાહી જાય ત્યાંથી. મારા મમ્મીને માર્યા પછી કે અહીંથી નાહી જવાનું કે બિલ ધમકી આલે છે. ધમકી આલે છે. કોણ ધમકી કોણ આપે છે? એ વિજય મારી મારી બે અલગ અલગ લોકો છે. હું વિનોદ કુમાર રમેશલાલ વસા, જંબુસર શહેર પ્રમુખ મોરચા આદિવાસી સમાજની જવાબદારી છે. ને આજરોજ જંબુસર તાલુકાના વેલમ ગામે આવેલા છે. જંબુસર સમાજ આદિવાસી સમાજના અગ્રણી તરીકે આજરોજ વેલમ ગામની મુલાકાતે આવેલા જે કંઈ ઘટના બની છે એના પરિવારની મુલાકાત લીધી. તેમજ જે કંઈ પોલીસ દ્વારા જે આ લોકો આદિવાસી સમાજને જે વાડા ઘડ્યા હોય અન્યાય થાય છે તે માટે પોલીસ તંત્રને પણ અમે મુલાકાત કરેલી છે. તેમજ જો યોગ્ય આ બાબતમાં નિરાકરણ નહીં મળે તો ભરૂચ જિલ્લા પોલીસ દ્વારાનો સંપર્ક કરીશું. તેમજ જે કંઈ આવું વિવિધ સમાજ દ્વારા તાલુકામાં વાળે ઘડિયા જે કંઈ બનાવ બને છે એમાં જો પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો અમે આગળ. ભરૂચ શહેરમાં આવેલી સેવાશ્રમ હોસ્પિટલ ખાતે યુવતીના ઓપરેશન બાદ હાઈ ઇન્જેક્શન મારતા વધુ ડોઝ આપી દેતા તેનું મોત થતા પરિવારજનો હલ્લો મચાવ્યો હતો અને મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે મૃતદેહનો કબજો મળીને પીએમ પેનલ માટે મોકલી આપી હતી. ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ ખાતે એપરન્ટિસના ઓપરેશન બાદ દાખલ થયેલી યુવતીનું ઓપરેશન બાદ મોત થતા મૃતક પરિવારજનોએ હોસ્પિટલના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. ઇન્જેક્શન આપી દેવાના કારણે દર્દીનું મોત થયાનો આક્ષેપ સાથે પોલીસ મથક સુધી મામલો પહોંચ્યો હતો જ્યાં પીએમ પેનલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ભરૂચના સેવાશ્રમ રોડ ખાતે ભીડમંજણ વિસ્તારમાં રહેતા દેવજીભાઈ રાઠોડીની 19 વર્ષની દીકરી ખુશીને પેટમાં દુખાવો પડતો હોય તો તેણીને ઓપરેશનની જરૂર હોવાના કારણે પરિવારજનોએ તેને સેવાશ્રમ હોસ્પિટલ દાખલ કરી હતી. તેની સારવાર દરમિયાન ઓપરેશન કરાવ્યું હતું પરંતુ ઓપરેશન બાદ દર્દીની હાલત ન સુધરતા નર્સ કે હોસ્પિટલના સત્તાવાળાઓએ RTCL નામની ઓવરડોઝ વાળું ઇન્જેક્શન મૂકવામાં આવતા તેના કારણે તેની હાલત બગડી હતી. ઓક્સિજન અને વેન્ટિલેટર પર લેવાની જરૂર પડી હતી. દર્દીની હાલત સુધારા પર હોય તે દરમિયાન તેણીના પોતાના પિતાને કહ્યું હતું કે ખાધું અને ત્યારબાદ તેની હાલત થઈ હતી અને ખુશીની તબિયત લથડતા તેને જીવ ગુમાવવાની જાણ તબીબોએ પરિવારજનોને કરી હતી પરંતુ હોસ્પિટલના સત્તાધીશોની લાપરવાહી હોવાના મામલો દબાવ પ્રયાસ કર્યો. 19 વર્ષે દીકરીનું મોત થતા પરિવારજનો રોષે ભરાયા હતા. હોસ્પિટલના સત્તાધીશોની લાપરવાહીના કારણે મોત નિપજ્યોના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલ સત્તાધીશોની લાપરવાહીના કારણે દર્દીનું મોત થતા હોય એ ડિવિઝન પોલીસ માટે તોડી જાય અને મૃતક દર્દીનું પેનલ પીએમ કરાવવા મોટનું કારણ સાચું જાણવા પ્રયાસ પર નગરજન પરિવારજનોએ જોર કર્યું હતું. જો કે હોસ્પિટલ સત્તાની લાપરવાહીના કારણે મૃત્યુ થયો હોય તો હોસ્પિટલના સત્તાધીશો સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. મરીઝ મેરે પાસ એપેન્ડિક્સ કી શિકાયત સે આઈ થી. इसके लिए मैंने उसको परसों भर्ती किया था, कल भर्ती किया था. आज उनका मैंने ऑपरेशन किया. ऑपरेशन अच्छे से हो गया था. उसके बाद मरीज़ वार्ड में शिफ्ट हो गई थी. मरीज़ ठीक थी. कुछ ऑपरेशन 4 बजे ख़त्म हो गया था. उसके बाद 6:30, 7 बजे लगभग मेरे को ये बात आई कि मरीज़ को ये तकलीफ़ हुई है और मरीज़ वेंटिलेटर पर आ गई. उसके बाद उसके मरीज़ की मृत्यु हो गई. मरीज़ को किस वजह से ये तकलीफ़ हुई इसको पता करने के लिए हम लोगों ने पोस्टमार्टम कराने के लिए बोला है और MLC केस नोट कराने के लिए कहा. उनके जो फैमिली उन्होंने बोला है कि कोई गलत इंजेक्शन मारने की वजह से ऐसा हुआ जी. जो भी दवाइयां मरीज़ को ऑपरेशन के बाद दी जाती हैं वो ऑपरेशन के बाद ऑर्डर्स लिखे जाते हैं वही दवाई दी गई है. इसलिए हमें नहीं पता कि किस वजह से ये तकलीफ हुई है. अभी ये जो बच्ची है वो अभी कहाँ है और किस तरह उसका PM होगा? अभी ये बच्ची ICU में एडमिट की गई थी. उसके बाद उनकी मृत्यु हुई है. पुलिस को इन्फॉर्म किया जाएगा और फिर उनको पोस्टमार्टम के लिए लिखे जाएंगे. મારી છોકરીનું નામ છે ખુશી દેવજીભાઈ રાઠોડ. જે એપન્ડિક્સનો પ્રોબ્લેમ હતો હવે ગઈકાલે એને દાખલ કરવામાં આવેલી અને આજે ઓપરેશન થયું છે.
आज ऑपरेशन थयुं ने ऑपरेशन करीने नीचे लाव्या त्यार पछी एने जे बेड पर सुवडावामां आवी त्यार पछी एने मने कीधुं के पप्पा तमे जयमां मने थोड़ा अंधारा जेवुं लागे छे मैं कहूँ बेटा हमणां तो ऑपरेशन थिएटर माटे आवी तने कंईक કંઈક ઘેનનું બહેનનું એ આપ્યું હશે એટલે બે ત્રણ કલાકમાં તો હોશમાં આવી જશે તો કે આવી જશે મેં કહું સારો તો એ છોકરી ઊંઘમાં ઊંઘી રહી છે પછી ત્યાર પછી દવા લેવા ગયો અને ત્યાર પછી આ લોકોએ કંઈક ઇન્જેક્શન ને એ બધી જે દવાઓ જે બોટલ જે ચાલુ કરી એની અંદર એન્ટેરિયર થિરિયર કરીને નામનું ઇન્જેક્શન છે એ ઓવરડોઝ અપાઈ ગયું છે લાગે છે જેથી કરીને લગભગ 15-20 કે અડધો કલાકની અંદર તો આખું છોકરીનું શરીર ઠંડુ થઈ ગયું મેં જોયું પછી સિસ્ટર આવ્યા સિસ્ટરની વાતચીત પછી મને એમ લાગ્યું કે આમાં કંઈ પ્રોબ્લેમ છે પછી મેં જ છાતીના ધબકારા જોયા છોકરીના પણ એમાં ધબકારા બહુ ધબકતા નહીં હતા પછી એમણે કીધું કે વેન્ટિલેટર લઈ જઈએ છે નીચે લગાવી મેં કહું તમારે છોકરીને બચાવવાની છે તમારે જે કરો એ કરો પણ નીચે લાવ્યા અને એમણે ટ્રીટમેન્ટ કરી પંપ મૂક્યા પણ છોકરી બચી નહીં મારા માટે મારી છોકરી બહુ વાલી હતી છોકરી હવે જે ઓવરડોઝ આપવામાં આપવાથી આ મારી છોકરીનું એપેન્ડિક્સનું ઓપરેશન હતું ને ડૉક્ટરે એવું પહેલાં પણ મને કીધું હતું કે એટેકથી આવ્યો મેં કહ્યું એટેકથી પ્રોબ્લેમ નથી આવ્યો આ જે થયું છે એ ઇન્જેક્શન ઓવર આપવાથી થયું છે ત્યાર પછી એ લોકોને સ્ટાફને બોલાવ્યા આને બોલાવ્યા ને ભૂલ એ છે એ લોકોની જ જેથી મારી છોકરીનું મૃત્યુ થયું છે હું જે મારી છોકરીને જે આ મોત જે થયું છે છોકરીનું એના કોની ભૂલથી થયું છે એના માટે હું કાર્યવાહી કરવા માટે હું પોલીસ ફરિયાદ પણ કરું છું ને એને સજા થવી જ જોઈએ એને જેથી કરીને બીજી કોઈની છોકરીને ગુમાવવાનો વારો નહીં આવે ઝઘડાના રતબો ગામે નજીવી બાબતે ઠપકો આપતા ઠપકો સહન નહીં થતા યુવાનને ચપ્પના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડવાની ઘટના બની હતી ઈજાગ્રસ્ત યુવાનને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જો કે રાજપાડી પોલીસે આ મામલે 360 દાખલ નહીં કરતા ઈજાગ્રસ્ત યુવાનના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ પોલીસ મથક ખાતે ધરણાનો કાર્યક્રમ કરી નાખ્યો હતો ઝઘડિયા તાલુકાના રતનપોર ગામ ખાતે નજીવી બાબતે ચપ્પુનો હુમલો થતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો જેને લઈને પોલીસે આ મામલે 307 મુજબ ગુનો દાખલ કરતા પોલીસ મથક ખાતે પણ હોબાળો મચ્યો હતો મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે રહેતો અને મજૂરી કામ કરતો આસિફ હૈદર મલિક ગત રોજ સાંજે પાવાગુર દરગાહ પરથી તેના ઘરે પરત આવ્યો હતો ઘરે તેની બહેને તેને જણાવેલ કે અસલમ કાલુ સીદી નાવે મને કંઈક કહી મારી સાથે વાત કરવા કરતો હતો તેમ જણાવી કહ્યું હતું કે જેથી આસિફ મલિક અસલમ કાલુ સીદી અને તેના ઘરે જઈ સામે જ રહેતા હોય તો તેના ઘરે જઈને જણાવે કે તું મારી બહેનને શું કહેતો હતો તેમ પૂછતા અસલમ કાલુ સીદી એકદમ ઉશ્કેરાઈ જઈને આસિફને કહ્યું હતું કે તું અહીંયાથી જતો રહે નહીં તો હું તને મારી નાખીશ તેમ કહી આસિફ તેના ઘરે જતો રહ્યો હતો બે કલાક બાદ ફરી આસિફ તેના ઘરથી બહાર આંગણામાં ઊભો હતો તે વખતે અસલમ કાલુ સીદી તથા અકરમ અને તેના બીજો એક સાથી આસિફ પાસે આવ્યા અને તે સમયે અસલમે તેના હાથમાં ચપ્પુ વડે અચાનક આસિફ ઉપર હુમલો કરીને તેના બરડાના ભાગે છાતીના ભાગે અને કોખના ભાગે ચપ્પુ મારી દીધું હતું અસલમ કાલુ સીદી અને તેની સાથેના માણસો આસિફ સાથે જપાજપી કરીને તેને પકડી રાખેલો હતો અસલમે ચપ્પુ વડે આસિફને દાબા ખભાના ભાગે દાબા કોણીના ભાગે ચપ્પુ મારી આસિફને ઈજાગ્રસ્ત કર્યો હતો આસિફ બૂમાબૂમ કરતા આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા અસલમ કાલુ સીદી અક્રમ અને બીજો એક ઈસમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો ચપ્પુથી ઈજા પામેલા આસિફને નજીકની અવિદા સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તેના વધુ ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જો કે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી પરંતુ રાજપાડી પોલીસે પણ વિવિધ ગુના દાખલ કર્યા હતા પરંતુ 307 ગુનો દાખલ ના કરતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો પરિવારજનોનો આક્ષેપ છે કે રાજપાડી પોલીસે 307 નહીં દાખલ કરવા પાછળ કંઈક બીજું જ કારણ છે ત્યારે હાલ તો પોલીસે આસિફ હૈદર મલિકની ફરિયાદને લઈને ચપ્પો મારનાર અસલમ કાલુ સીદી અક્રમ અને તેના એક ઇસમ સામે રાજપાડી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે ઝઘડિયા તાલુકાના મુલદ ગામની ચોકડી નજીક ખેતરમાં વીજ કંપનીના વાયરો એક તત્વદાળા સળગાવી નાખી હજારો રૂપિયાનું નુકસાન કરતા પોલીસ ચોકડે ફરિયાદ દાખલ થઈ છે.
झगड़िया तालुकाना मूलाधर नेशनल हाईवे ऊपर हाईवे ऑथोरिटी ऑफ इंडियाना टोल प्लाजा ने डीजीवी सेल झगड़िया कचेरी द्वारा वीज जोड़ाण आपवामां आव्युं छे। बुधवारना रोज राते फॉल्ट हता, वीज प्रवाह बंद थई गयो हतो, जेथी झगड़िया कचेरीना जुनियर इंजीनियर आकेश सक्सेना ने तेनी टीम चेकिंगमां हता त्यारे जुनियर इंजीनियरना मोबाइल पर टोल प्लाजाना कर्मचारी द्वारा व्हाट्सअप थी सड़गेला केबलना वीडियो मोकल्या हता, जेथी वीज कंपनी द्वारा नेशनल हाईवे ऑथोरिटी ऑफ इंडियाना टोल प्लाजाने मुलद चौकड़ी थी टोल प्लाजा सुधी अंडरग्राउंड केबल थी वीज जोड़ाण आपेल छे। जे टोल प्लाजा थी मुलद नी वच्चे आवेला अंडरग्राउंड केबल ने बहार बे लोखंडना थांभला ऊपर थी लीधा छे। जे जग्યા केबल सरगावी દેવાયા હતા તેવા ફોટા તેમજ મેસેજ દ્વારા કરવામાં આવતા તેમણે ટીમની ચકાસણી માટે મોકલ્યા હતા, ત્યારે જાણવા મળ્યું હતું કે મુલદથી ટોલ પ્લાઝાની વચ્ચે એક ખેતરમાં જમીનના છેડા ઉપર આવેલા અંડરગ્રાઉન્ડ કેબલ જમીનથી બહાર કાઢી બે લોખંડના થાંભલા જોડાયેલા છે, જે બંને લોખંડના થાંભલાની નીચે બંને બાજુએ કેબલ સળગાવી દીધા છે। કોઈ અજાણ્યા વિઘ્ન સંતોષી દ્વારા બંને પોલ સાથે બે ઇનકમિંગ અને બે આઉટગોઈંગ એમ કુલ ચાર કેબલ 44 મીટર જેટલા સળગાવી તથા બે આઉટડોર કીટ અને બે સ્ટ્રેટ જોઈન્ટ સળગાવી દે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને 66,751 રૂપિયાનું નુકસાન કર્યું હતું। તેથી ઝઘડિયા વીજ કંપનીના જુનિયર ઇન્જિનિયર આકાશ સક્સેનાએ ઝઘડિયા પોલીસ મથકમાં ડીજી વિસલના કેબલ સળગાવી દેવા અંગેની ફરિયાદ દાખલ કરાવી હતી। ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે સુપ્રસિદ્ધ સૂફી સંત હજરત બાબા બોરિસ્તાના ઉર્સ અને સંદલ શરીફની ઉજવણી મુસ્લિમ બિરાદરો સહિત જિલ્લાના લોકોએ ધામધૂમપૂર્વક કરી હતી। ભરૂચ જિલ્લામાં આવેલા હાલ મુસ્લિમ બિરાદરોના સૂફી સંતોના ઉર્સ મુબારકોની શરૂઆત થઈ ગઈ છે। ઉર્સ અને સંદલ શરીફ નિમિત્તે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટતા હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ ખાતે પહાડ ઉપર 800 વર્ષ જૂની સૂફી સંત હજરત સૈયદ બાવા ગોરસાદની દરગાહ આવેલી છે। દર વર્ષે અહીં ઉર્સ નિમિત્તે મેળો ભરાય છે અને સંદલ નિમિત્તે સીધી ધમાલ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ગઈકાલે હજરત બાવા ગોરિસ્તાની દરગાહ ખાતે સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી। બપોરના સમયે તેમના મજાર મુબારક ઉપર સંદલ શરીફ ચડાવવામાં આવ્યું હતું। રાતના સમયે પરંપરાગત સીધી સમાજ દ્વારા યોજાતી સીધી ધમાલ યોજાઈ હતી, ત્યારબાદ આજરોજ તેમના ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે હજરત બાવા ગોરિસ્તાની દરગાહ ખાતે મેળો ભરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સહિત તમામ વર્ગના લોકો ઉમટ્યા હતા। હજરત શેખ નુબી મુબારક બાબા ગોરિસ્તાના ઉર્સ મુબારક નિમિત્તે તમામ ધર્મ જાતિના લોકો આવતા હોય છે। બાબા ગોરિસ્તાના મજાર મુબારક ઉપર પોતાની માનતાઓ માનતા હોય છે, ત્યારે આજે બાળકો સહિત અબાલ વૃદ્ધો સૌ હજરત બાબા ગોરને દરગાહ ખાતે ઉર્સમાં ઉમટ્યા હતા અને શ્રદ્ધા ઉર્સમાં ઉમટ્યા હતા અને ફૂલ ચાદરો ચડાવીને માનતા માની હતી। ઝઘડિયામાં વિશ્વકર્મા જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભંડારો અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડિયા ખાતે વિશ્વકર્મા જયંતિની ઉજવણી ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી। પંચાલ સમાજ દ્વારા પૂંજન આરતી શોભાયાત્રા તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજરોજ વિશ્વકર્મા જયંતિની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી। રાજ્યભરમાં વિશ્વકર્મા જયંતિના ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ઝઘડિયા પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરાઈ હતી, જેમાં 4 રસ્તા ખાતેથી શોભાયાત્રા નીકળી હતી, જે નગરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ હતી। ત્યારબાદ હવન તેમજ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશ વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી। આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શોભાયાત્રા અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ 5/13 વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ નિમિત્તે અમારા ઝઘડિયા પંચાલ પરિવાર તરફથી આજે શોભાયાત્રાનું આયોજન કરેલ છે, પછી યજ્ઞ કરેલ છે ને મહાપ્રસાદીનું આયોજન રાખેલ છે। જય વિશ્વકર્મા દાદા। અંકલેશ્વરના પિરામણ નાકા નજીક બાઇક અને હાઈવે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવાનના બાદ બચાવ થયો હતો, જો કે શહેરમાં દોડતા માટેલા સાંડ જેવા વાહનોને બંધ કરવામાં આવ્યા અથવા તેના સમયમાં ફેરફાર કરવામાં આવે તે લોકબંધ ઉઠવા પામી છે। અંકલેશ્વર શહેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રકો અને ભારધારી વાહનો બેફામ રીતે દોડી રહ્યા છે। પોલીસ તંત્રની આંખોની સામે બેફામ દોડતા ભારે વાહનો શહેરીજનો માટે યમદૂત સમાન બની રહ્યા છે। આજરોજ ફરી એકવાર અંકલેશ્વરના પિરામણ નાકા નજીક હાઈવે અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો, જો કે અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકનો આબાદ બચાવ થયો હતો। ઉલ્લેખનીય છે કે શહેરમાં થોડા દિવસે ભારે વાહન ચાલકોને પગલે નાના મોટા અકસ્માતો બનતા હોય છે। કેટલાક બનાવમાં સમાધાન વાહનના નુકસાનનો ખર્ચ આપ્યા બાદ થઈ જતો હોય છે।
જ્યારે આ મામલો સુલટાય છે ત્યારે શહેરમાં માટેલા સાંજની જેમ દોડતા વાહન ચાલકો સામે હવે પોલીસ તંત્રથી લઈ વહીવટી તંત્ર એક્શનમાં આવે તે જરૂરી છે। ભારે વાહનોને બંધ કરવામાં આવે અથવા તો તેમનો સમય નક્કી કરવામાં આવે જેથી કરીને લોકોની જાનની સલામતી બની શકે। અંકલેશ્વર શહેરમાં રાત્રિના 9 વાગ્યા બાદ અને વહેલી સવારે 6 વાગ્યા પહેલા જો ભારે વાહનોને ખાલી માત્ર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવે તેમજ સવારે 8 વાગ્યાથી લઈને રાત્રિના 9 વાગ્યા સુધી ભારે વાહન પસાર થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે તો આ સમસ્યાનો અંત થઈ શકે છે। ભરૂચમાં પૂર્વ કોર્પોરેટર અને ભરૂચ વિધાનસભા હારી ચૂકેલા આમ આદમી પાર્ટીના નેતા મનહર પરમાર અને તેના પુત્ર સામે વધુ વ્યાજ વસૂલીને મકાન પડાવી દેવાની ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। ભરૂચમાં લિંક રોડ પર રહેતા આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ નગરસેવક તેમજ ભરૂચ વિધાનસભામાં ઉમેદવારી કરી ચૂકેલા મનહરભાઈ પરમાર અને તેમના પુત્ર વિરુદ્ધ વ્યાજ વસૂલાત મામલે ધમકીઓ સહિત મકાન પડાવી લેવાના મામલે પોલીસ ફરિયાદ દાખલ થતા ચકચાર મચી છે। ભરૂચ શહેરમાં એક સમયે નગરસેવક રહી ચૂકેલા મનહરભાઈ પરમાર કોઈક ના કોઈક બાબતે વિવાદમાં આવતા હોય છે। થોડા દિવસ પહેલા જ તેમની પત્નીને અનાજની સંગ્રહખોરી મામલે 5 વર્ષ સજા થઈ હતી। હજી તો આ ઘટનાને 2-4 દિવસ પણ થયા નથી ત્યાં હવે મનહર પરમાર સામે અને તેના પુત્ર વિરુદ્ધ વધુ વ્યાજ વસૂલ કરવા અને 11 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજ બાકી હોવાનું કહી મકાન પચાવી પાડવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં કુકરવાડા ખાતે રહેતા જીતેન્દ્ર પ્રજાપતિ અને તેમની પત્નીએ રૂપિયા ભેગા કરી વર્ષ 2012માં શ્રી રેસિડેન્સીમાં મકાન ખરીદ્યું હતું। અરસામાં 2014માં તેમના જીતેન્દ્રને ધંધા અર્થે રૂપિયાની જરૂરત ઉભી થતા લિંક રોડ પર આવેલ HIG માતાજી મંદિર પાસે રહેતા એવા નગરસેવક મનહરભાઈ માજી નગરસેવક મનહરભાઈ પરમાર પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા હતા। ત્યારબાદ તબક્કાવાર 1,40,000 ચૂકવી દીધા હતા। તેમની સ્થિતિ સારી ન હોય તો રૂપિયા ચૂકવી ન શકતા મનહરભાઈએ ધમકીઓ આપવાનું શરૂ કરીને મકાન ખાલી કરાવી નાખ્યું હતું, કબજો કરી લીધો હતો અને આ દરમિયાન વર્ષ 2016માં તેમની પાસે રૂપિયાની સગવડ થતા તેમણે મનહર પરમારને કહેવાથી તેમના પુત્ર કેતનના ખાતામાં 8,50,000 તેમજ 2,50,000 ચેક નાખી રકમ ક્લિયર કરાવી નાખી હતી। ત્યારબાદ પણ પોતાના મકાનની માંગણી કરતા તેનું વ્યાજ બાકી છે તેમ કહી તેનું મકાન પચાવી પાડતા અને મકાન નહીં આપતા ગલ્લા તલ્લા કરતા ખડે કંટાળીને જીતેન્દ્રભાઈ પ્રજાપતિએ ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકમાં નાણાં ધીરનાર કરનાર બાબત અધિનિયમ મુજબ IPC કલમ મુજબ પૂર્વ નગરસેવક એવા મનહર પરમાર સામે ગુનો દાખલ કર્યો હતો અને તેમની અટક કરી કોર્ટમાં તેમની પત્નીને તેમની અટક કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા। ત્યારે તેમના પુત્ર કેતન સામે પણ વ્યાજખોરીની ફરિયાદ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારુ ગામની સીમમાં ગામમાંથી થોડા દિવસ પહેલા ગુમ થયેલા પુરુષની લાશ ખેતરમાંથી મળી આવતા પોલીસે હત્યા કે આત્મહત્યા અંગેની તપાસ શરૂ કરવા માટે PM અર્થે લાશને મોકલી આપી તપાસનો દોર શરૂ કર્યો છે। અંકલેશ્વર તાલુકામાં લાશ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। છેલ્લા ઘણા દિવસથી આવા બનાવ બની રહ્યા છે ત્યારે ક્યાંક હત્યા થઈ હોવાનું તો કોઈક અકસ્માત તો કોઈ આપઘાતની ઘટના બહાર આવી રહી છે। ત્યારે અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામની સીમમાં વધુ એક ઘટના સામે આવી છે। નવાગામ કરારવેલ ગામની સીમમાં ખેતરમાં ચેડા ઉપર 50 વર્ષે આદરણી લાશ મળી આવી હતી। ખેતરમાં કમતા મજૂરોને દુર્ગંધ આવતા ખેતરના ચેડા તરફ દોડી તપાસ કરતા એક આદરવયના વ્યક્તિની લાશ પડી હોવાનું મળ્યું હતું, જેને લઈને તેઓ આ ગામના સર્પને જાણ કરતા ઘટનાસ્થળ પર પહોંચાડ્યા હતા, જ્યાં મૃતક ઈશ્વરભાઈ દયાજીભાઈ પાસા ઉંમર 20 વર્ષ નવી ગામ કરાવેલ હોવાનું જાણ્યું હતું। મૃતક આશરે 7-8 દિવસથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું। નાના ભાઈએ જણાવ્યું હતું કે ઘટના અંગેની જાણ તાલુકા પોલીસ સ્ટેશન કરતા તાલુકા PI સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી લાશનો કબજો લઈ PM અર્થે અંકલેશ્વર સરકારી ડિસ્પેન્સરી ખાતે ખસેડવામાં આવી હતી। આદરણીય મોત અકસ્માત છે, હત્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાંથી LCB પોલીસ અને શહેર પોલીસે 2 મહિલા બુટલેગરોને વિદેશી દારૂ સાથે ઝડપી લીધી હતી। ભરૂચ LCBએ અંકલેશ્વર શહેરમાં ગોયા બજાર વિસ્તારમાં 2 અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂ સાથે 2 મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલા ગોયા બજાર ખાતેથી વિદેશી દારૂ સાથે 2 મહિલા બુટલેગરોને ઝડપી પાડી હતી। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ LCBની ટીમે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલી ખડકી ફળીઓ ગોયા બજારમાં રહેતી દક્ષતા મહેતા વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેથી બાતમીના આધારે પોલીસે રેડ પાડી વિદેશી
વિદેશી દારૂ સાથે તેણીને ઝડપી પાડી હતી. જ્યારે અન્ય એક બનાવમાં તે જ વિસ્તારમાં રહેતી ટીનુ મોદીને પણ પોલીસે વિદેશી દારૂ સાથે ઝડપી પાડી હતી. પોલીસે વિદેશી દારૂનો કબજો લઈને બંને મહિલા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી લાયકા ચોકડી નજીક જીત લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ કંપનીની બહાર ઉભા રહેતા વાહનોમાંથી 5 બેટરીની ચોરી થવાની ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાવવા પામી છે. તસ્કરોએ હવે કોઈ વસ્તુને છોડવા તૈયાર નથી. તેઓ ઘરફોડી ચોરી કરતા જ હોય છે, વાહનોમાંથી સાયલેન્સરની ચોરી કરતા હોય છે, ઉભેલા વાહનોને નુકસાન કરતા હોય છે, અથવા તો બંધ કંપનીઓને નિશાન બનાવતા હોય છે. ત્યારે હવે અંકલેશ્વર જીઆઈડીસી લાયકા લેબ ચોકડી નજીક ઉભેલી ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસેની ઉભેલી ગાડીઓમાંથી બેટરીની ચોરી થઈ હોવાનું ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર 30મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી દરમિયાન જીઆઈડીસીમાં આવેલી જીત લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફિસ નજીક ગાડીઓ ઉભી હતી. તેમાં એક ટેન્કરમાં એક્સાઇડ બેટરીની ચોરી થઈ છે, જેની કિંમત 18,000 છે. એક ટેમ્પોમાંથી બેટરીની ચોરી થઈ છે, જેની કિંમત 8,000 રૂપિયા છે. અન્ય એક ટેમ્પોમાંથી બેટરીની ચોરી થઈ, તેની કિંમત 6,500 રૂપિયા છે. તેમજ અન્ય એક ટેમ્પોમાંથી પણ ચોરી થઈ છે. કુલ 39,500 રૂપિયાની 5 બેટરીઓની ચોરી થઈ છે. આ સમગ્ર મામલે જીત લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના માલિક ઇન્દ્રજીત યાદવ દ્વારા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તેમની ગાડીઓમાંથી બેટરી ચોરી થઈ હોવાની ફરિયાદ આપતા પોલીસે તસ્કરોનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી છે. એમાં હવે તસ્કરોએ હિંમત વધી છે અને તેઓએ ટ્રાન્સપોર્ટર નજીક અને ઘરની બહાર પાડેલી પાર્ક કરેલી ગાડીઓમાંથી બેટરી ચોરવાનું શરૂ કર્યું છે. ભરૂચના ચાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિદ્યા ભવન શાળા ખાતે 2 દિવસીય વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના જાડેશ્વર ખાતે આવેલી શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન શાળાનું વાર્ષિક ફંક્શન યોજાયો હતો. શાળાના બાળકોએ નવરસ થીમ હેઠળ શાળાના 1-9 તમામ વર્ગના વિદ્યાર્થીઓએ ભાગ લઈ 1 અને 2 ફેબ્રુઆરી 2 દિવસીય ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સમગ્ર વર્ષ દરમિયાન શાળા પ્રવૃત્તિઓમાં શાળા લેવલે કે જિલ્લા કે પછી રાજ્ય કક્ષાએ જે વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ બતાવ્યું તેવા તમામ વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શાળા દ્વારા અવારનવાર અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી છે. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં શાળા સંચાલકો વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને લઈને સમગ્ર શાળાનું સંકુલ રંગબેરંગી લાઇટોથી જગમગી ઉઠ્યું હતું. આ સાથે હમડીબી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.